કરિયરની કસોટી અને જીવનની પરીક્ષા. નવજાતને સાથે રાખી આપી એણે પરીક્ષા. આને કહેવાય જીવતરનું બેલેન્સ. જીવનમાં ડગલે ને પગલે પરીક્ષા આવતી હોય છે. કેટલાકમાં નાપાસ થઈએ છીએ તો કેટલીક પરીક્ષામાં પાસ થઈ જઈએ છીએ. જો કે તેમ છતાં નિરાશાને પાસે ન ઢૂંકવા દેવી, તે જ તો મોટી પરીક્ષા હોય છે. માત્ર પાઠશાળા જ નહીં, જીવન પણ ઘણીવાર પરીક્ષા લીધી હોય છે. તેમાં ભલે અવ્વલ ન આવીએ, પરંતુ પરીક્ષા તો આપવી જ પડે છે. આ હિંમત કેળવાય છે ત્યારે સફળતાની શક્યતા વધી જાય છે. આ વાત કદાચ એ માતા સારી રીતે જાણી ચૂકી હશે કે જેણે પુત્રીને જન્મ આપ્યાના તુરંત બે દિવસ બાદ બીએડ સેમેસ્ટર 2ની પરીક્ષા આપવી પડે તેવો કસોટી યોગમાં મુકાવું પડ્યું. ટેબલ પર પોતાના નવજાત શિશુને સુવડાવીને જાગેલા સવાલોના જવાબ આપવા પરીક્ષા આપી રહેલી આ નવજાત શિશુની માતાનું નામ છે ધર્મિષ્ઠાબેન પટેલ. સાણંદમાં રહેતા આ ધર્મિષ્ઠાબેને હજુ સંતાન પ્રાપ્તિ થઈને બે દિવસ પસાર થયા છે ત્યારે કરિયરની પરીક્ષા ન ચૂકી જવાય તે માટે તેમણે પોતાના નવજાત શિશુને સાથે લઈને જ પરીક્ષા ખંડમાં આવવું પડ્યું છે. જો કે કોલેજના સંચાલકો દ્વારા યુવતી માટે અલગથી એક ક્લાસરૂમની વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ એક બેન છે જેમનું નામ છે પટેલ ધર્મિષ્ઠાબેન, જે સાણંદથી આવે છે. હવે એમને પહેલાં પોતાના બે પેપર નિયમ પ્રમાણે આપેલા છે, પણ 31મી તારીખે રવિવારના રોજ એમના ઘરે દીકરાનો જન્મ થયો. ત્યારબાદ એમણે મને લેખિતમાં એક અરજી આપી અને તરત જ મેં આ વાતની જાણ મારા કોલેજના ટ્રસ્ટી શ્રી ડૉક્ટર ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સાહેબને જાણ કરી. એટલે મેં તરત જ આ વિદ્યાર્થીને સહાયતા પૂરી પાડવાનું શરૂ કરી દીધું. તરત જ મેં એમના માટે એક અલગ રૂમની વ્યવસ્થા કરી દીધી અને એક સિનિયર સુપરવાઇઝરની પણ વ્યવસ્થા કરી આપી, જેથી આ બેન પોતાના બાળક સાથે સરળતાથી પરીક્ષા આપી શકે. આટલું નાનું સંતાન માતા વિના એકલું ન રહી શકે અને કદાચ માતા બે દિવસના શિશુને ઘરે મૂકીને આવે તો તેણીનું પરીક્ષામાં ધ્યાન કેન્દ્રિત ન થઈ શકે તેમાં બે મત નથી. ટેબલ પર નિરાતે સૂતેલું બાળક અને પરીક્ષા પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલી માતા જીવનની એ કહાનીનું આબેહૂબ ચિત્ર ખડું કરે છે, જેમાં સંતાનોની નિરાત માટે માતા પિતાએ અનેક પરીક્ષાઓ પાસ કરવી પડતી હોય છે. સંતાનો સૂતા હોય છે અને માતા પિતા જીવનના અનેક સવાલો સામે જજુમતા હોય છે. વળી આ દ્રશ્ય એ પણ કહે છે કે આધુનિક યુગની એક માતાને બાળ ઉછેર અને કરિયર વચ્ચે કેટલું બેલેન્સ કરવું પડે છે. પરંતુ આ માટે પરિવારજનોનો સાથ મળવો પણ ખૂબ જ આવશ્યક હોય છે. આપણે નિર્ણય કરેલો હોય તો એ આગળ આપણે જે ભવિષ્ય આપણા માટે જે ભવિષ્ય હોય એને અછોડવું ના જોઈએ, કારણ કે આપણા ભવિષ્ય માટે આ કરવું જરૂરી છે. કોલેજ તરફથી બધા સ્ટાફનો મને પૂરો સહકાર મળ્યો છે, સગવડ પણ સારી આપી છે. મારા બેબીને પણ પૂર્ણ આરામ મળે તેવી સ્થિતિ તેવામાં તેમને આ કાર્ય કર્યું છે. લોકોને પણ હું એવું જ કહીશ કે આ સ્થિતિમાં પણ પરીક્ષા આપવી પડે, કારણ કે તેમનું ભવિષ્ય સુધરી શકે છે. પરિવારનો ખૂબ જ સહકાર મને મળ્યો છે. બેબી આવ્યા પછી તે મારા ફેમિલીમાંથી સાસુ સસરા પિયરમાંથી બધા લોકોનો સાથ સહકાર મળ્યો છે. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ ઉક્તિને સાર્થક કરતી આ માતાની દ્રઢતા અને આત્મબળના સાક્ષી આપણે સૌ તો બની રહ્યા છીએ, પરંતુ એક માતાના સંઘર્ષને તેમનું સગું સંતાન બિલકુલ નજીકથી અને એ જ ટેબલ પરથી અનુભવી રહ્યું છે કે જે ટેબલ પર તેની માતા સવાલનો જવાબ લખી રહી છે અને આખરે એ લાડકીની નિરાંત માટે તો આ બધી મહેનત છે. કેમેરામેન દશરથ ઠાકુર સાથે દિવ્યા ચૌહાણ, VTV ન્યૂઝ, અમદાવાદ.